subscribe now and press the bell icon. Never miss an update. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બાળમિત્રો, ધોરણ 3ની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 11, જગ અને મગ. સરસ મજાનું ચેપ્ટર છે, ગમે છે ને બધાને? ખૂબ મજા આવે છે ને આ ચેપ્ટરની અંદર. તો આ પ્રકરણના આપણે છેલ્લા 3 લેક્ચર વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે ગુંજાસની વ્યાખ્યા જોઈ હતી, જે આ મુજબ હતી કે કોઈ પણ જે તે પાત્રની, કોઈ પણ નહીં પણ જે તે પાત્રની પોતાનામાં પ્રવાહી સમાવી શકવાની ક્ષમતાને તે પાત્રની ગુંજાસ કહેવાય છે. આપણે વ્યાખ્યા પણ સરસ સમજ્યા હતા. વ્યાખ્યા દરેક લેક્ચરમાં એટલા માટે રિપીટ કરું છું કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામની અંદર વારંવાર પૂછાય પણ છે, બરાબર? ગુંજાસના એકમો જોયા હતા. મોટો એકમ કયો થશે? સરસ, વેરી ગુડ, લીટર. અને નાનો એકમ મિલી, બરાબર? ત્યાર પછીના લેક્ચરની અંદર આપણે વિવિધ પાત્રની અંદર આપણને ચિત્રો આપેલા હતા, તેની અંદર પ્રવાહી ભરેલું હતું. આપણે કયા પાત્રમાં વધારે છે પ્રવાહી છે તેમાં રાઈટની નિશાની કરેલી હતી, કયા પાત્રમાં ઓછું પ્રવાહી છે તેમાં રોંગની નિશાની કરેલી હતી, બરાબર? પછી બીકર આપેલા હતા, બીકરનું ચિત્ર આપેલું હતું અને એની અંદર અંકો અંકન કરેલું હતું, કાપાઓ દોરેલા હતા 10 સુધીના, બરાબર? તો આ જે 10 સુધીના કાપા છે તેમાં એક કાપો બરાબર 100 મિલી એવી રીતે પાત્રની અંદર કેટલું પાણી ભરેલું છે તે આપણે ગણ્યું હતું. ત્યાર પછી આપણે જોડકા જોડ્યા હતા, વિવિધ સરસ મજાના ચિત્ર આપેલા હતા, એ ચિત્રની આપણે ગુંજાસનું અનુમાન લગાવીને જોડકા જોડ્યા હતા. ત્યાર પછી ગયા લેક્ચરની અંદર આપણે શીખ્યા હતા કે અહીંયા એક મોટું માપ્યું આપેલું હતું, એક નાનું માપ્યું આપેલું હતું, અથવા તો એક મોટી વસ્તુ આપેલી હતી, એક નાની વસ્તુ આપેલી હતી. નાની વસ્તુને કેટલી વખત ભરીને રેડીએ તો મોટી વસ્તુ આખી ભરાઈ જાય તે આપણે સરસ મજાની માહિતી મેળવી હતી. ત્યાર પછી કેટલીક ખાલી જગ્યા પણ જોઈ હતી. હવે આ જે ખાલી જગ્યા છે ને બાળમિત્રો, તેમાં જો એક સરસ મજાનું યાદ રાખી લેવાનું હું તમને અહીંયા કહું છું. પછી તમને કોઈ પણ આવી ખાલી જગ્યા પૂછાય ને તો તમને કોઈ દિવસ પ્રોબ્લેમ પડે નહીં. એક લીટર છે તો એક લીટરને જો બે વખતથી ભરવું હોય, બે વખત કોઈ માપિયા રેડીને ભરવું હોય તો હંમેશા 500 મિલી આવે. શું આવે? 500 મિલી, બરાબર? ચાર વખત ભરવું હોય, ચાર વખત માપિયા રેડીને ભરવું હોય, ચાર માપિયા આપેલા હોય અને રેડીને ભરવું હોય તો હંમેશા આવશે 250 મિલી. પાંચ વખત રેડવું હોય તો આવશે 200, 10 વખત તો આવશે 100 અને 20 વખત હશે, 20 વખત તો આવશે 50. આ ખાસ યાદ રાખી લેવાનું, બરાબર? મિલી મિલી, જો આ ખાસ યાદ રાખી લેવાનું. 50 મિલીના માપિયા 20 વખત રેડીએ ત્યારે લીટર થાય, 100 મિલીના માપિયા 10 વખત રેડીએ ત્યારે લીટર થાય, 200 મિલીના માપિયા 5 વખત રેડીએ ત્યારે લીટર થાય, 250 મિલીના માપિયા 4 વખત રેડીએ ત્યારે 1 લીટર થાય, 500 મિલીના માપિયા 2 વખત રેડીએ ત્યારે 1 લીટર થાય. આ ખાસ યાદ રાખી લેવાનું, આને આધારિત જ કોઈ પણ ખાલી જગ્યા હોઈ શકે, બરાબર છે? ચાલો હવે અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે, શું કરવાનું છે આપણે? તો કે નીચે આપેલા ચિત્ર અને વિગત પરથી પ્રશ્નોના જવાબ લખો. અહીંયા બે સરસ મજાના ઘડા આપેલા છે, બે સરસ મજાના બાળકો આપેલા છે. બાળકોના નામ છે, આ બેનનું નામ છે મિનલ અને આમનું નામ છે નરેન, બરાબર છે? હવે મિનલ અને નરેન પાસે સરખા ઘડા છે, જો બંને ઘડા સરખા છે, બરાબર છે? મિનલે તેનો ઘડો ભરવા નળથી 15 વખત બોટલ ભરી. ધારો કે આ મિનલનો ઘડો છે, એને 15 વખત બોટલ ભરીને નાખી ત્યારે ભરાયો. અને નરેને તેનો ઘડો ભરવા માટે 5 વાર બોટલ ભરી, નરેને 5 વખત જ બોટલ ભરી ત્યારે ભરાઈ ગયો. તો હવે આપણને વિચાર આવે, બંને ઘડા સરખા છે તો શા માટે આમાં 15 બોટલ ભરી ત્યારે ભરાણો અને આમાં 5 બોટલ ભરી ત્યારે ભરાણો? તો બોટલની સાઈઝ જોઈએ આપણે. તો કે જુઓ, નરેનની બોટલ મોટી છે, જ્યારે મિનલની બોટલ નાની છે, બરાબર છે?
જમીનલની બોટલ કરતા નરેનની બોટલમાં કેટલું પાણી સમાય છે? અડધું, બે ગણું કે ત્રણ ગણું? તો અહીંયા જો આના પરથી અંદાજ લગાડી શકીએ, આ જે નરેનની બોટલ છે તેનાથી આ કેટલા ગણું વધારે છે? એક ગણું હોત તો પાંચ જ થાત, બે ગણું હોત તો પાંચ દુ દસ થાત, પણ પંદર છે એટલે કે પાંચ તેરી પંદર, તો ત્રણ ગણું થાય. તો જવાબ આવશે ત્રણ ગણું. તો અહીંયા આપણે લખશું સરસ અક્ષરે પૂરા વાક્યમાં જવાબ લખશું, મિનલની બોટલ કરતા નરેનની બોટલમાં ત્રણ ગણું પાણી સમાય. ત્રણ ગણું. પાણી સમય બરાબર છે. ચાલો મિનલને બંને ઘડા ભરવા કેટલી બોટલની જરૂર પડે? મિનલ પાસે જો આ નાની જ બોટલ હોય, એકમાં પંદર બીજીમાં પંદર, પંદર વત્તા પંદર કેટલા થાય? ત્રીસ. તો અહીંયા આવશે મિનલને બંને ઘડા ભરવા માટે ત્રીસ બોટલ પાણીની જરૂર પડે. બરાબર છે. ત્યાર પછી જોઈએ, જુઓ બીજો ચિત્ર, માટલા નંબર એક, માટલા નંબર બે અને ગ્લાસ. એક માટલું મોટું છે, એક માટલું નાનું છે, ગ્લાસ તેનાથી પણ નાનું છે. માટલા નંબર બે માં બાર ગ્લાસ પાણી સમાય છે. જો આની અંદર કેટલું, આવા કેટલા ગ્લાસ સમાય છે? બાર ગ્લાસ. કેટલા ગ્લાસ? બાર ગ્લાસ. અને માટલા નંબર એક માં માટલા નંબર બે કરતા બે ગણું પાણી સમય છે. આનાથી આમાં ડબલ પાણી સમય. કેટલું? ડબલ, બે ગણું. તો આમાં બાર ગ્લાસ, તો આમાં આવા કેટલા ગ્લાસ થાય? ચોવીસ ગ્લાસ. અથવા બે નાના મટકા, બે નાના માટલા, આવા બે નાના માટલા સમય અથવા તો ગ્લાસથી ભરે તો ચોવીસ ગ્લાસ સમય. બરાબર. હવે માટલા નંબર એકને ભરવા કેટલા ગ્લાસ પાણીની જરૂર પડે? તો આપણે અહીંયા પહેલા જ લખી લીધું ચોવીસ ગ્લાસ. તો અહીંયા લખીએ ચોવીસ ગ્લાસ. સોરી, અહીંયા પણ આપણે ગુજરાતીમાં જ લખી નાખીએ જેથી કન્ફ્યુઝન ના થાય. ચાલો માટલા નંબર એક જેવા બે માટલા ભરવા કેટલા ગ્લાસ પાણીની જરૂર પડે? ચાલો માટલા નંબર એક જેવા, એક જેવા તો ચોવીસ ગ્લાસ, હવે આવા બે ભરવા હોય તો ચોવીસ વત્તા ચોવીસ કરવા પડે, અથવા તો ચોવીસ ગુણ્યા ચોવીસ બે કરવા પડે, પણ વત્તા કરી નાખીએ, ચાર ને ચાર આઠ, બે ને બે ચાર, અડતાલીસ ગ્લાસ. બરાબર. અડતાલીસ ગ્લાસ પાણીની જરૂરિયાત પડે. તો બાળ મિત્રો, આ વ્યવસ્થિત તમારે યાદ રાખવાનું છે. ચિત્ર નંબર એક અને ચિત્ર નંબર બે સરસ મજાનું વ્યવસ્થિત આપણે સમજ્યા અને તમારે પણ વ્યવસ્થિત રીતે યાદ રાખવાનું રહેશે. આ દાખલા આપણે આગળના લેક્ચરની અંદર કરીશું. અત્યારે આપણે શીખીએ ચાલો ગૃહ કાર્ય કરીએ. બરાબર. ચાલો ગૃહ કાર્ય કરીએની અંદર આપણે અહીંયા ચિત્રો આપેલા છે, અલગ અલગ પ્રકારના પાત્ર છે. બરાબર. આપણે વાસણ નહીં કહીએ, કારણ કે વાસણ કહેશું તો તમને ગ્લાસ, થાળી, વાટકો, ચમચી આવું યાદ આવશે, પણ પાત્ર કહીએ. બરાબર. જુદા જુદા પાત્ર આપેલા છે. હવે એ પાત્રની અંદર એક લીટરથી ઓછું પાણી સમાય છે કે એક લીટરથી વધારે પાણી સમાય છે તેનું આપણે અનુમાન લગાવવાનું છે. બરાબર. માનો કે ગ્લાસની અંદર જુઓ એક લીટરથી ઓછું સમય, તો તેને આપણે જોડ્યું અહીંયા, તો એવી રીતે આપણે અનુમાન લગાવીને જોડકા જોડવાના છે. બરાબર છે. ચાલો હવે અહીંયા વાટકી છે. હવે આ વાટકીની અંદર એક લીટરથી ઓછું સમય કે વધારે? તો કે જોઈને જ ખબર પડી જાય કેટલું સમય ઓછું. તો અહીંયા આપણે તેને જોડી દેશું. બરાબર છે. ત્યાર પછી ટમ્બલર છે. ટમ્બલરની અંદર પણ એક લીટરથી ઓછું સમાશે, તો અહીંયા આપણે આને આવી રીતે જોડી દેશું. ઘડો છે. ઘડાની અંદર એક લીટરથી વધારે સમય, તો ઘડાને આપણે જોડી દેશું એક લીટરથી વધારે સાથે. ત્યાર પછી કીટલી છે.
ઇડલી ની અંદર પણ લીટર જેટલું પાણી સમાય, લીટર થી વધારે સમાય, બરાબર? તો એને પણ આપણે જોડી દઈશું એક લીટર થી વધારે. બોટલ છે, હવે બોટલ લીટરની પણ હોઈ શકે, લીટરથી ઓછી પણ હોઈ શકે, પણ આ બોટલ આપણને નાની લાગે છે તેથી તે લીટરથી ઓછું પાણી સમાશે, બરાબર છે? કુકર, કુકરની અંદર એક લીટરથી વધારે, એટલે આપણે એને જોડશું અહીંયા. કુકર અલગ અલગ લીટરના આવતા હોય, એક લીટરનું કુકર હોય, બે ત્રણ લીટરનું કુકર હોય, પાંચનું હોય, દસનું હોય, પણ આ ત્રણ લીટર જેટલું કુકર આપણને દેખાઈ રહ્યું છે. બકેટ એટલે કે ડોલ, ડોલની અંદર તો એક લીટરથી વધારે જ પાણી સમાય, બરાબર છે? ચાલો ત્યાર પછી આવશે મગ એટલે કે કપ, લીટરથી ઓછું, જગ એક લીટર થી વધારે, કટોરી એક લીટર થી ઓછું, પહોળી બકેટ છે એક લીટર થી વધારે, બાથટબ એક લીટર થી વધારે, સિન્ટેક્સ એક લીટર થી વધારે, બરાબર? તો આ રીતે આપણે વિવિધ પાત્રોને તેમાં એક લીટર થી ઓછું પાણી સમાય કે એક લીટર થી વધારે પાણી સમાય તે મુજબ આપણે તેને ગોઠવી દીધા, જોડકા જોડી દીધા. ત્યાર પછી જોઈએ આપણે આ કોષ્ટક જે છે તે આપણે દાખલાની સાથે કરીશું. અત્યારે આપણે અહીંયા વાસણોનું જૂથ બનાવવાનું છે, એટલે કે અહીંયા બે લીટરનું માપનું પાત્ર આપેલું છે તો અહીંયા તમે કેટલા ભેગા કરો તો બે લીટર થાય, બરાબર? તો આપણે જુઓ અહીંયા શીખ્યા હતા ને, અહીંયા આપણે શીખ્યા છીએ કે એક લીટર કરવું હોય તો 50 મિલી 20 વખત, 100 મિલી 10 વખત, 200 મિલી 5 વખત, 250 મિલી 4 વખત, 500 મિલી 2 વખત. હવે લીટર હોય તો આવી રીતે રહે, 2 લીટર હોય તો આનાથી ડબલ થઈ જાય, 3 લીટર હોય તો 3 ગણું, 4 લીટર હોય તો 4 ગણું, એવી રીતે યાદ રાખવાનું રહેશે. પણ એ યાદ રાખતા તમને થોડો ટાઈમ લાગશે, પણ યાદ રહી જશે, બરાબર? આગળના ધોરણોની અંદર પણ આનો ઉપયોગ આવે જ છે. ચાલો 2 લીટર એટલે કરવાના છે આપણે 2000 મિલી, બરાબર? તો 500 વત્તા 500 કેટલા થશે? 1000. હજી 1000 જોઈએ ને, એટલે 500 વત્તા 500 એટલે 4નું જૂથ આપણે બનાવવું પડે. કોઈ પણ 4ને સાથે લઈ લેવાના, કોઈ પણ 4 લઈ શકો, પહેલા 4 લઈ શકો, છેલ્લા 4 લઈ શકો, વચ્ચેના 4 લઈ શકો, બરાબર? પણ આવી રીતે લાઈનમાં હોય એવા લેવાના, જેથી કરીને તમે આવી રીતે સરસ મજાનું ચોરસ તેના ઉપર બનાવી શકો. જો 4 ભેગા કરો એટલે આ આખે આખું ભરાઈ જાય. ચલો 500 મિલી કરવાના છે તો ચોખ્ખું છે, 100 છે, 1 2 3 4 ને 5, આપણે છેલ્લા 5 કરીએ, 1 2 3 4 5, બરાબર છે? છેલ્લા 5 આપણે લઈએ, આગળનામાં પહેલા 5 લીધા હતા, આમાં છેલ્લા 5 લઈએ, ચાલો. ત્યાર પછી 5 લીટર, તો અહીંયા પણ 5 જ કરવા પડશે, વચ્ચેના 5 લઈએ, 1 2 3 4 5, સ્કેલની મદદથી વ્યવસ્થિત રીતે સરસ મજાનું આવી રીતે બનાવવું. બરાબર? ચાલો 1 લીટર 250 મિલીના 25 એકુ 25, 25 દુ 50, 25 3 75, 25 ચોકુ 100. પણ તમે તો નાના બાળકો છો, તમને 25 નો ઘડિયો આવડે નહીં, તો શું કરવાનું? 1 લીટર એટલે 1000 કરવાના છે ને, બરાબર? તો કેટલી વખત કરો? તો કે 250 વત્તા 250 વત્તા 250 વત્તા 250, એટલે થશે 1000, બરાબર? તો આવી રીતે કરવાનું થાય. અને આપણે યાદ પણ રખાવેલું હતું, બરાબર? તો આવી રીતે જૂથ બનાવવાના થાય. હવે બાળ મિત્રો, આપણે આ બુટલ પરથી પ્રશ્ન જવાબ, કોષ્ટકના ખાલી સ્થાન પૂર્ણ કરો,
અને આ દાખલા ફક્ત આપણે આ ત્રણ વસ્તુ જ હવે બાકી રહી જેનો આપણે અભ્યાસ આવનારા લેક્ચરોની અંદર કરશું. આજના લેક્ચરમાં શું શીખ્યા? તો કે ચિત્ર નંબર અ અને ચિત્ર નંબર બ ઉપરથી એક પાત્રની મદદથી બીજું પાત્ર ભરતી વખતે શું તફાવત રહેલો છે બે પાત્રની અંદર તે આપણે જોયું, અને તેના દ્વારા આપણે કેટલું ભરીને કેટલું નાખીએ તો પાણી સમાય, બોટલ ભરાય, ઘડો ભરાય તે આપણે જોયું. ત્યાર પછી આપણે અભ્યાસ કર્યો તો કે વિવિધ પાત્રને જે છે તેને એક લીટરથી વધારે પાણી સમાય કે એક લીટરથી ઓછું પાણી સમાય તે મુજબ જોડ્યા. અને અહીંયા એક પાત્ર આપેલું છે તેમાં પાણી સમાવવા માટે અથવા તો કોઈ પણ પ્રવાહી સમાવવા માટે સામે આપેલા કેટલા પાત્ર ભેગા કરવા પડે તે આપણે જૂથ બનાવ્યા. તો બાળમિત્રો, આશા રાખું છું કે આજના લેક્ચરમાં મજા આવી હશે બધાને. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી જ, ફરી મળીશું આ વિથ સરસ મજાની નવી માહિતી સાથે આવતા લેક્ચરમાં. થેન્ક યુ.